આણંદના આયુર્વેદિક એક્સપર્ટ પાસેથી જાણો ડાર્ક સર્કલની સમસ્યા થવાના કારણો વિશે અને આ સમસ્યાથી બચવા આયુર્વેદિક અનુસાર કેવા ઉપાય કરવા જોઈએ નમસ્કાર મારું નામ છે ડૉક્ટર ધનવંતરી કુમાર ઝા અને હું આયુર્વેદ સંકુલ આણંદ અને સુશ્રુત સંજીવની હોસ્પિટલ આણંદમાં કાર્યરત છું આજે આપણે જાણીશું કે ડાર્ક સર્કલ્સ બહુ બધા લોકોને જોવા મળતા હોય છે તો એ શું કરવા થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું અને જો તમને ડાર્ક સર્કલ્સ છે તો તેનાથી ઈજાત પાવા માટે તમારે શું કરવું જોઈએ આજકાલ બહુ બધા લોકો આપણે જોતા હોઈએ છીએ કે મેકઅપ કે બ્યુટીવાળી વસ્તુઓ વધારે વાપરવાનું એક મુખ્ય કારણ ડાર્ક સર્કલ્સ હોય છે આ જે ડાર્ક સર્કલ્સ છે જનરલી તેનું સૌથી મુખ્ય સૌથી મેન એક કારણ છે તમારી ડિસ્ટર્બ્ડ ઊંઘ બપોરે શું એટલે કે ક સમયે શું દિવસના ટાઈમમાં શું કાં તો પછી રાત્રે જાગવું કે પછી લાંબા ટાઈમ સુધી રાત્રિ જાગરણ કરવું રાત્રે બાર વાગે એક વાગે બે વાગે સુધી જાગવું આ બધી વસ્તુઓના કારણે તમને ડાર્ક સર્કલ્સ થઈ શકે છે કેમકે તમારી આંખને પૂરતો રેસ્ટ મળતું નથી તમારા મોઢા પર પફીનેસ જોવા મળે છે જેના કારણે આજુબાજુના એરિયાઝમાં વોટર રિટેન્શન રહે છે અને એટલે કેમ કે આંખનો એરિયા થોડો ઊંડાણવાળો છે તો એ જગ્યાએ ડાર્ક સર્કલ્સ કે ડાર્ક પેચેસ જોવા મળે છે આનું બીજું એક મુખ્ય કારણ છે અમુક ન્યુટ્રિએન્ટ્સ માઇક્રો અને માઇક્રો ન્યૂટ્રીએન્ટ્સની ખામી કાં તો ડેફિશિયન્સી આપણે બહુ બહાર જતા નથી હોતા વિટામિન ડીની તકલીફ હોઈ શકે છે વિટામિન એની ડેફિશિયન્સી હોઈ શકે છે વિટામિન સીની ડેફિશિયન્સી હોઈ શકે છે આવી ઘણી બધી ડેફિશિયન્સી પણ હોઈ શકે છે આ સિવાય બીજા બધા પણ ઘણા કારણો છે જેમાં અમુક કિડનીની સમસ્યાઓ તમને હોય કાં તો યુરિન તમારું સરખી રીતે પાસ ન થતું હોય ડાયાબિટીઝ હોય અમુક બ્લડ ઇમ્પ્યોરિટીઝ હોય એલર્જીઝ હોય તો પણ તમને આ ડાર્ક સર્કલ્સની સમસ્યા હોઈ શકે છે મેઇનલી જેમ મેં કીધું કે એન્ઝાઇટી સ્ટ્રેસ સાથે સાથે ડિસ્ટર્બ્ડ સ્લીપ આ બધી વસ્તુઓ જ્યારે હોય છે ત્યારે એ જોવા મળે છે કે ડાર્ક સર્કલ્સ થતા હોય છે તો આ ડાર્ક સર્કલ્સથી બચવા માટે શું કરવું તો સૌથી પહેલું તમારું રૂટિન સાચવવું બને ત્યાં સુધી થોડું વહેલાં સાંજે જમી લેવું બને ત્યાં સુધી સાત સાડા સાત પહેલાં અને પછી સૂવાનો ટાઈમ તમારો દસ વાગે કે પછી એનાથી થોડો વહેલાનો રાખવું જેથી તમને ઇનફ અમાઉન્ટ ફૂડ ડાયજેશન કરવામાં મળશે અને દસ વાગે સુઈ જશો તો સવારે છ વાગે સુધી પાંચ વાગ્યા સુધી જે તમે સૂતા હશો તો તેમાં પણ તમને ઇનફ રેસ્ટ મળશે જેથી તમારી આંખની આ સમસ્યાઓ બહુ બને ત્યાં સુધી નહીં થાય આ ડાર્ક સર્કલ્સથી બચવા માટે આયુર્વેદના જે અમુક ઉપાયો છે તેમાંનું એક કુમકુમાદી તેલ તમે આખા ફેસ પર અપ્લાય કરી શકો છો બીજું ઘીના ટીપાં ડ્રોપરથી બે બે ટીપાં ઘીના લેવા બંને નાકમાં સૂઈ જવું આરામથી અને બંને નાકમાં બે બે ટીપા ઘીના નાખવા સવારે ઉઠીને ભૂખ્યા પેટે અને રાત્રે સૂતી વખતે આનાથી તમારું સ્ટ્રેસ એન્ઝાઇટી સાથે કોઈ પણ માનસિક તણાવ હશે તે પણ દૂર થશે અને ડાર્ક સર્કલની સમસ્યામાંથી પણ ઈજાત મળશે સાથે આ જ ગાયનું ઘી લઈને હાથ પર આંગળીઓ પર લઈને થોડું ટેપિંગ કે પામિંગ એવી ટેકનિક્સ તમે યુઝ કરી શકો છો આનાથી પણ તમને તમારા ડાર્ક પેચેસમાં ડાર્ક સર્કલ્સમાં ઘણી રાહત મળશે આ સાથે સાથે ખાવા પીવામાં બને ત્યાં સુધી સૂકી વસ્તુઓ પાપડ મમરા ચવાણા ચિપ્સ અવોઇડ કરવા જોઈએ ખાટી વસ્તુઓ તીખી વસ્તુઓ આથાવાળી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ રાત્રે સૂતી વખતે દૂધ પીવું જોઈએ આટલી વસ્તુ જો તમે કરશો તો તમને તમારા ડાર્ક સર્કલ્સનામાંથી ડાર્ક પેચેસમાંથી ઘણું સારું રાહત મળશે સાથે પાણી ઇનફ અમાઉન્ટમાં પીવું કેમ કે તે પણ ઘણી બધી વાર આ ડાર્ક સર્કલ્સનું મુખ્ય રીઝન હોઈ શકે છે